કચ્છમાં ઉનાળો શરૂ થતાં પાણીની સમસ્યા ઊભી થઈ. ભુજ તાલુકાના બન્ની પશ્ચિમ વિસ્તારમાં પાણીની વિકરાળ સમસ્યા ઊભી થતાં ધારાસભ્ય દ્વારા જાત મુલાકાત લઈ વિસ્તારમાં પાણીના અવાડાઓ ટેન્કર મારફતે ભરવામાં આવ્યા. ભુજ તાલુકાના ખાવડા બન્ની પશ્ચિમ વિસ્તારના પાણીની સમસ્યાનો સામનો કરી રહી છીએ. અહીં વરસાદી પાણીના સ્ત્રોત અને બોરના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. ઉપરાંત મોટી સંખ્યામાં પશુધન આવેલું ત્યારે પાણીની જરૂર બને છે. પાણીની ફરિયાદ સામે આવતા ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય દ્વારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. બન્ની પશ્ચિમ વિસ્તારમાં પશુઓના વાડા ખાલીખમ જોવા મળી હતી, જેથી ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવ્યું. મંત્રી કુંવરજી બાવળિયા કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા અને તેઓએ પણ પાણીની મુદ્દે રજૂઆત કરી છે. ભુજના શહેરી અને ગ્રામ વિસ્તારમાં પાણી વ્યવસ્થા પૂર્વવ્રત કરી ટેન્કર મારફતે પાણી પહોંચાડી આયોજનની કામગીરી માટે પાણી પુરવઠા વિભાગને પણ સૂચના આપવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પાણી ના મળે તો એવા સંજોગોમાં ત્યાં બધાને જોડે મેં બોર્ડર ઉપર જઈને છેવાડાના ગામોમાં ચર્ચા કરી છે. મને સીધો ફોન આવે અને હું એ લોકોને જઈને મળી છું અને એમની જે મુશ્કેલી હતી એ મેં એ પાણી પુરવઠાના અધિકારીઓ સાથે ચર્ચા કરી. ઇવન અમારા પાણી પુરવઠાના મંત્રી શ્રી કુંવરજીભાઈ પોતે આવી અને આખા કચ્છના જે પાણીના વોટર વર્ક્સ છે એ બધાની જાત મુલાકાત લીધી છે. એમની જોડે અમે ચર્ચા કરી છે અને એમને સૂચના આપી છે કે ભાઈ પાણીની કોઈ તકલીફ ન પડે, કારણ કે જ્યારે લાઇનમાં પાણી નથી આવતું ત્યારે ટેન્કરથી પૂરું પાડવું પડે છે. અને એ પ્રમાણે જેટલા અવાડાઓ આપણે અહીં પશુપાલનનો ધંધો છે તો અવાડા ખૂબ આપણે બનાવ્યા છે અને દરેક અવાડાઓ ટેન્કરથી ભરી દેવા એવી સૂચના પણ રિપીટેડલી અમે આપી છે. અને હમણાં પણ જ્યારે હું ગઈ ત્યારે મેં આ સૂચના અહીંના પાણી પુરવઠાના અધિકારીઓને આપી છે. નવા 4-5 ટેન્કર પણ આપણા વિસ્તારમાં આવી ગયા છે, એટલે હું સમજું છું કે લોકોની જે તકલીફ છે એ કેવી રીતે હલ થાય એ બાબતનો પૂરેપૂરા પ્રયત્નો અમે બધા કરી રહ્યા છીએ. અને એથી વિશેષ કહું તો ભુજ સિટી એમાં પણ પાણીની સમસ્યા છે, કારણ કે આપણે ઘણી વખત પાણી ઓછું આવે તો 4-5 દિવસે પાણી આપીએ છીએ, અમારા પર સીધા ફોન આવે ત્યારે આપણે અહીંયા પણ પાણીની વ્યવસ્થા સરખી રીતે જળવાય એ જાતની બધી સૂચનાઓ અને ચર્ચાઓ એ બધાની જોડે સતત અમે કરતા હોઈએ છીએ.